राजकोट जिल्लाना धोराजी में दावत इस्लामीन द्वारा वृक्षारोपण कार्यक्रम योजायो जे अंतर्गत 200 जेटला वृक्षों वावेतर करवामां आव्युं। ધોરાજાના દાવત ઇસ્લામ ઇન્ડિયા દ્વારા સાથે મળીને આશરે 200 જેટલા વૃક્ષોનું વાવેતર શહેરમાં કરવામાં આવ્યું હતું, જેને લઈને શહેરના પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી શહેરમાં જે વધતી જતી વાહનોની સંખ્યા અને ડેવલપમેન્ટના વધતા જતા કામોને કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું ખનન કરવામાં આવી રહ્યું છે અને ખનન થઈ રહ્યા છે, જે અંતર્ગત પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે પ્રદૂષણ દિન પ્રતિદિન વ્યાપ વધતો જ જાય છે ઘટવાના બદલે, જેને કારણે માનવીઓનું જીવન ખોરવાઈ રહ્યું છે, છતાં માનવીઓને સમજમાં નથી આવતું કે કેમ અમે વૃક્ષોનું ખનન કરી રહ્યા છીએ। સરકારી તંત્ર અને વહીવટી તંત્ર પણ તેમાં દેખરેખ રાખતું ન હોય ત્યારે તે આવા સમયે ધોરાજીનું દાવત ઇસ્લામ ઇન્ડિયા દ્વારા સાથે મળીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। એવામાં ધોરાજીના દાવત ઇસ્લામ ઇન્ડિયા આગળ આવીને ધોરાજીમાં આશરે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે। દાવત ઇસ્લામ ઇન્ડિયા હર હંમેશ સેવા કાર્યમાં આગળ રહે છે અને આ કાર્યને સફળ બનાવવા માટે સૈયદ તોકીફ બાકુપ્પુ, ડૉક્ટર ચામડિયા, મોહમ્મદભાઈ કાથાવાલા, મોહમ્મદ હુસેનભાઈ, ઇમરાનભાઈ મોર, દાવત ઇસ્લામ ઇન્ડિયાના કાર્યકર્તા ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તોફિક બાબુ, અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન વસ્સલાતુ વસ્સલામુ અલા સૈયદિલ મુરસલીન, અલહમદુલિલ્લાહ સવજલ દાવત ઇસ્લામી કે જાનિબ સે પૂરી ઇન્ડિયા કે અંદર મે દર્ફ લગાને કી મુહિમ ચલ રહી હૈ। ઇસ નિસ્બત સે ધોરાજી શહેર કે અંદર મે ભી અલહમદુલિલ્લાહ દાવત ઇસ્લામી વાલે સબ મિલકર દરખ લગાને કી ઇસ મુહિમ કે અંદર મેં હિસ્સા લે રહે ઓર સ્ટેશન રોડ કે અંદર મેં યે દરખ લગાએ જા રહે હે। દાવત ઇસ્લામી તરફથી આ ધોરાજીમાં, હું મારું નામ છે ડૉક્ટર અકીમ ચામડિયા, ધોરાજીમાં દાવત ઇસ્લામી તરફથી વૃક્ષારોપણની આ પ્રોસિજર ચાલુ છે। અત્યારે ધોરાજીમાં લગભગ 200 થી 300 વૃક્ષો સ્ટેશન રોડ, જેતપુર રોડ, જૂના કબ્રસ્તાન તરફ બધી જગ્યાએ નવા નવા વૃક્ષો વાવવાની પ્રક્રિયા ચાલુ છે અત્યારે, જે આ દાવત ઇસ્લામી તરફથી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે। અલ્લાહ એને કબૂલ કરે, જઝાએ ખેર આપે, આને આમીન। શું નામ? હુસૈન અત્તારી। અલ્હમ્દુલિલ્લાહ, દાવત ઇસ્લામી દ્વારા પૂરા વિશ્વમાં ઝાડ લગાડવાનું અને માનવ સેવાનું કામ જારી છે। અલ્હમ્દુલિલ્લાહ, આજ સેવાને જારી રખતા હુઆ અહીંયા માશાલ્લાહ ધોરાજીમાં દરખ લગાવવાનું કામ કરવામાં આવ્યું, ઇન્ડિયામાં બી માશાલ્લાહ દરખ લાગી રહ્યા છે, અહીંયા બી માશાલ્લાહ લગાડવામાં આવ્યા છે। ખાસ કરીને આજે જે તાજેતરમાં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, બિલ્ડિંગો બની રહી છે, તેના કારણે લોકો ઝાડ વાવવા માટે ધ્યાન નથી આપતા, પ્લાન્ટેશન માટે ધ્યાન નથી આપતા, તો વૃક્ષારોપણ કરીને આપણે પૂરા દેશને, આપણે પૂરા વિશ્વને ઇન્શાલ્લાહ ગ્રીન બનાવશું અને તેના કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ઓછો કરશું અને તેના કારણે આપણે અહીંયા જે ગ્રીનરી છે એને વધારવાની કોશિશ કરશું। હમણાં તો આજે ધોરાજીમાં તો ઇન્શાલ્લાહ 200 ઝાડ વાવવાનું ટાર્ગેટ છે, અમે લઈ આવ્યા છીએ, હમણાં સ્ટેશન રોડથી ચાલુ કર્યું છે। અમારું ટાર્ગેટ તો એ છે કે પૂરા ઇન્ડિયામાં ઇન્શાલ્લાહ 3-4 વર્ષમાં ઇન્શાલ્લાહ 1 અરબ ઝાડ વાવવાનું અમારું ટાર્ગેટ છે। બધાએ સાથ આપશે, બધાનું સાથ મળી જશે, કારણ કે એકલું કામ કરવું ને બધાનું સાથ મળીને કામ કરવું એ થોડુંક અલગ ફરક પડે છે, તો બધાએ સાથ આપશે તો ઇન્શાલ્લાહ એક ટાઈમ આવશે કે આપણે 1 અરબ ઝાડ વાવવામાં બી કામયાબ થશું।